બનાસકાંઠાના દાંતા તાલુકાના ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે. દાંતા તાલુકામાં હાલ ખાતર અને બિયારણ બંનેની ભારે અછત વર્તાઈ રહી છે. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર અને બિયારણ ન મળતું હોવાથી ખેડૂતો ચિંતામાં છે. ખેડૂતો ડેપો અને મંડળીમાં ખાતર અને બિયારણ માટે ધક્કા ખાઈ રહ્યા છે. 24 કલાકની ટીમે મંડળીમાં તપાસ કરી તો ત્યાં બિયારણ ખલાસ થઈ ગયું હતું, જ્યારે કે ખાતર ડેપોની મુલાકાત કરી તો ત્યાં કેટલોક ખાતરનો જથ્થો પડ્યો હતો, પરંતુ આ ખાતર સરકારી સહાય વગરનું હતું. જે ખેડૂતોએ ઓનલાઈન બિયારણ અને ખાતરની માંગ કરી હતી તેવા ખેડૂતોને કીટ વિતરિત કરી ચૂકાય છે, પરંતુ જે ખેડૂતોએ ઓનલાઈન માંગ નથી કરી તેમની કીટ નથી આવી. હવે જ્યારે ખેડૂતો ઓનલાઈન પ્રક્રિયા કરશે ત્યારે તેમને કીટનો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે હાલના તબક્કે ખેડૂતોને સારી ખેતીવાડીની આશા બંધાય છે, ત્યારે બીજી તરફ ખાતર અને બિયારણની ખેંચ વર્તાતા પાકને નુકસાની થઈ શકે છે. પછી જો બિયારણ નહીં મળે તો ખેતીવાડી પણ કરવી અઘરી બનશે. ત્યાં લેવા જઈએ કે તમે ઓનલાઈન કરો, પણ અમને શું ઓનલાઈનની કંઈ ખબર પડતી નથી. ખેડૂતો ઘણા ખરા અભણ અજ્ઞાન હોય છે અને અડધું વાવેતર કરવાનું બાકી છે, અને ત્યાં જઈએ છીએ કે ભાઈ જનરલ અને ખાતર અને બિયારણ તો આવ્યું જ નથી અને અમને ત્યાં પૂરતું મળતું પણ નથી, તો પછી જનરલ જાય ક્યાં? સરકાર તરફથી જનરલને પણ સહાય મળવી જોઈએ અને દરેક કોમને પણ સહાય મળવી જ જોઈએ. જનરલ ખેડૂતોમાં પુરવઠો ઓછો મળેલ છે અને ખેડૂતોની સંખ્યા વધારે છે, તો તે અંગે અમે ઉપર મેનેજર શ્રીએ રજૂઆત રૂબરૂમાં રજૂઆત કરેલ છે. પુરવઠો મળેથી તાત્કાલિક ધોરણે વિતરણ કરી અછત દૂર કરવામાં આવશે. બૂમો પાડે છે તો આગલા વર્ષે સાક્ષીથી રહીને તેઓ ફોર્મ ભરે તો તેમને આ બધી યોજનાઓના લાભો મળી શકે છે. સરકાર કઈ કઈ યોજના આપે છે, કઈ યોજનામાં શું શું લાભ મળે છે તેને હોય છે, એના કારણે તેઓ બૂમો પાડે છે. તો બુલેટિનમાં રોકાયશું એક બ્રેક માટે. આપ જોતા રહો.